પ્રભુ તને ક્યારું નો કાલાવાલા કરું છું અને પ્રભુ તું મારો થાળ નથી જમતો. આજે જો કદાચ વિદુરજીની ભાજી ખાધી હોય પ્રભુ, સબરીના હેઠા બોર ખાધા હોય મારા નાથ, અને આજે જો કદાચ તું મારો થાળ ન જમને તો સાલ તને છૂટા લાડુ ના ખા મારું. હું બોલું એમ બોલવાનું, ભલે સાધુ મહાત્મા, અને જી દેખાય એ બોલવાનું, ભલે સાધુ મહાત્મા. હા છે ખોટો ખોટો કારણ નીચે સમુદ્ર આયલો જાય, નીચે સમુદ્ર એમાં બડબડ બોટા થાય, હા સાધુ મહાત્મા, મને સામળા એ પ્રભુ માર્ગ મળે નહીં ક્યાં, ઓ આવી કરને વેલી વાર એ મારા દ્વારિકા નારે ના. તો આજ પાપી રે પોધારીએ વાલા માન દગો રે દીધો, હા ભક્ત રાઈ હઈ એ મત રાખજો, આજે પાપી રે પોધારીએ વાલા માન સમુદર ભેગ્યો, જાણું છું ભક્ત રાઈ ખાઉં દો ચલો. બોલાયો
ત્યારે નો આવ્યો કોને બોલાયો દોડા દોડી આવ્યો દોડા દોડી આવ્યો પીવાની દોડા દોડી આવ્યો કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો કોને બોલાવ્યો હું ક્યારે નયા આવ્યો કોને બોલાવ્યો હું દોડા દોડી આવ્યો આજ જો જો રે લાડી લાખી માં તું હારે ન જાતા એ વારે તારે આવે દ્વારિકા નો નાથ એ તુજો રે ભગત કી માં તું હારે ન જાતા સમુદર સોના ને તારે કારા તું એ બતાવો દ્વારે કાનો મારા રે સમુદર સોના ને તારે કારા તું પાદર ને પનહારે પે કાર પાણી લા મોકલો એ
બતાવે તારી કાનો મરાગ એ પાદર ને હરે તે તાર પાડેલા મોકલો એ આજે જમાનો પાછ ડાલે ભગત ને તારા તા કરો આજ દ્વારકા ના નાથ ને લેલાટે પાટો માં જોશે રુધિર ની ધારા વહી રહી છે તો સાલ પ્રભુને જઈને પૂછું કે આવા કોણે માર્યા છે માર કે માટે આવા લેલાટે પટારે કનૈયા સે નારે વાજા નહીં બકરાઈ એવી કોઈ વાત નથી બકરાઈ કે આવા પ્રભુ કોણે માર્યા તમને મહારિયા દે લેલાટે પટારે કનુડા સે નારે વાજા સાંભળો બકરાઈ સાંભળો આજે લાડી નો ભગત મારો લાડા કરે એ ઘરવા આવ્યો લાડુ ને થાળ એ લાડુ ના જમવાથી લાડુ એને મારા ભોજ ને લાડુ સત્ય બોલો દ્વારિકા નાના યાદ લાડુ ના મારવાથી નમણા કદી ના ફૂટે આજે લાડુ ના જમવાથી લાડી લાને કરો ધસાઈડો ના પ્રભુ એ સૂટા માયના ધારી કે ના માર આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરજો આજે આટલો ગુનો રે ભગત નો માફ કરો હવે પછી નવા કરીએ આવે ભૂલ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરજો એ વારે વારે નવા કરજો આવે ભૂલ એ આટલો ગુનો રે ભગત નો માફ કરો ભગત નો માફ કરો હે ભગવાન આજ ભક્ત ના ગુના તો હર હમેશ ને માટે માફ જ હોય છે ભક્ત રાય પણ પહેલા તો મને એ જણાવો કાજ સોના જેવું સિંહાસન છોડી વનકડો બેઠી સમુદર વલોવી વલોવી ને દ્વારકા નગરી માં આવવાનું કારણ જણાવો ભક્ત રાય અરે પ્રભુ પ્રભુ આપ જાણો છો સતા મને ભૂસી રહ્યા છો મારા નાથ હા ભક્ત રાય અરે ભક્ત રાય આજે તમારા મુખ્ય થી સાંભળવા માંગુ છું ભક્ત રાય જે હોય તે મનમ કરી જણાવો ભક્ત રાય તો સાંભળો પ્રભુ કહો ભક્ત રાય કે એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે ભટકું છું પ્રભુ શું વાત કરો છો ભક્ત રાય એવો તો તમારો શું સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે આજે મન મૂકીને જણાવો ભક્ત રાય સાંભળો પ્રભુ કહો સ્વાર્થ કેતા હા આજ મારે શેર માટીની ખોટ છે પ્રભુ બરોબર છે અને પરમાર્થ કેતા શું તમારો પરમાર્થ છે બાર બાર ગાવ સુધી ભૈરવા નામનો રાક્ષસ પશુ પંખી કે મનુષ્ય કશું રહેવા નથી દેતો પ્રભુ શું વાત કરો છો ભક્ત રાય માટે એમનો કઈ ઉપાય કર મારા નાથ અરે ભક્ત રાય આજે મારા દ્વારા આવ્યા છો તો કનિયો તમને ખાલી હાથ નહીં જવા દે માટે લ્યો ભક્ત રાય આજે અમર નારી નું પહેલું પુષ્પ આપું છું પુષ્પ ને પારણીએ ભોડાડજો સેવા ની નોનો માસ કરજો
નમે માસે મારાથી મોટા ભાઈ બલરામ આવે તમારા વાંજિયા મેણા ભાંગસે ભક્તરાય. અરે પ્રભુ, પણ કેવતમાં કીધું છે કે 100 રૂપિયા રૂપિયા વાળા નહીં અને એક પુત્ર પુત્ર વાળા નહીં પ્રભુ. માટે જો તમારે આપવું હોય તો બીજું અમરડાળી નું પુષ્પ આપો, એ પણ જગત માં પૂંજવા લાયક હોય અને આપ પોતે પધારો પ્રભુ. હા ભક્તરાય, તમારું કેવું પણ સત્ય છે, પણ કનિયો તમને વચન આપે અમરડાળી નું બીજું પુષ્પ પણ આપે, પણ એ પહેલા તમારે મને જમણા હાથ ના વચન આપવા પડશે ભક્તરાય. અરે નહીં પ્રભુ, કેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે મારા નાથ, માટે પેલા કહો વાત ને પછી હું તમને વચન આપું. નહીં ભક્તરાય, અથોચ વચન આપો તો આજે કનિયાને વિશ્વાસ બેસે. અરે પ્રભુ. હા ભક્તરાય. ભલે મારા નાથ, આજ હું તમને અથોચ વચન આપું છું પ્રભુ. ભક્તરાય, આજે અથોચ વચન આપ્યા, પણ કનિયાની વાત તમે સાંભળો કે જ્યારે આ દ્વારકા નગરી છોડી બાવન પરચા પૂરા થાય અને રણુજામાં મારો સમાધિ જવાનો સમય હોય ને ભક્તરાય, ત્યારે મને રાજી ખુશી થી રજા આપશો ભક્તરાય? અરે નહીં નહીં પ્રભુ. અરે મારા નાથ, કેવો તો જગત માં કોણ અભાગ્યો બાપ હોય કે જેને દીકરાની આવવાની ખુશી હોય એટલી જેને વિદાયની ખુશી હોય પ્રભુ? નહીં ભક્તરાય, આવી આકરી અટ છોડી દે પ્રભુ. આટલા બધા ધીરા ના બનો કે જ્યારે યુગે યુગે આજ પૃથ્વી ઉપર ભાર વધે ને ત્યારે ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે. માટે મેં તમને કીધું એ પ્રમાણે અથવા વચન આપો તો જ કનિયો તમારા ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. અરે પ્રભુ, આના મને ખબર હતી કે તું તો કપટી છો મારા નાથ, માટે જો આજ તારી હટ હોય ને પ્રભુ તો મારા કાળજા ઉપર પથ્થર રાખી અને હું તમને જવાની રજા આપીશ પ્રભુ. ચલ્યો ભક્તરાય, આજ કનિયો તમને અમર ડાણી નું બીજું પુષ્પ આપે છે, પુષ્પ ને પારણીએ પોટાડજો, સેવાની નનો માસ કરજો, નવમે માસે આજ કનિયો તમારા ઘેરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે ભક્તરાય, અવતાર ધારણ કરશે.